અને હવે આપણે સીધા જ લઈ જઈએ અમદાવાદના ધોળકામાં જ્યાં ભાજપનું સંમેલન યોજાઈ રહ્યું છે। હેલો બસ સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું છે, પૂર જોશમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે અમદાવાદના ધોળકામાં ભાજપની જે રેલીનું આયોજન, તો આ વિશે વધુ માહિતી આપવા અત્યારે ફોન લાઈન પર જોડાઈ ગયા છે ધોળકાથી અમારા સંવાદદાતા ભાવેશ। ભાવેશ, શું છે વધુ વિગત? જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું છે, ધોળકામાં જે પ્રદેશ પ્રમુખ છે તેઓ સંમેલનમાં હાજરી આપી છે, શું છે વધુ વિગત? જી ભાવેશ, ખાસ કરીને ધોળકા વિસ્તારમાં આજે વાત કરીએ તો ધોળકામાં નગરપાલિકા વોર્ડ નંબર 9 ના જે ઉમેદવાર છે તે ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે, જેના કારણે ભાજપના તમામ કાર્યકરો અને તમામ નેતાઓમાં ખુશીનો માહોલ છે। ત્યારે ધોળકામાં આજે એક કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। તે કાર્યકર્તા સંમેલનમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને સાથોસાથ દિગ્ગજ નેતા જે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સ્થાનિક ધારાસભ્ય સહિતના તમામ અધિકારીઓ નેતાઓ અહીંયા હાજર છે। ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના ભાજપના કાર્યકર્તાઓ એકઠા થયા છે અને આ સંમેલનમાં ધોળકા વિસ્તારના વિકાસથી લઈને ધોળકા વિસ્તારમાં આગામી સમયમાં કયા પ્રકારની કામગીરી ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવશે તે તમામ બાબતે કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરવામાં આવશે। જી ખૂબ ખૂબ આભાર ભાવેશ સમગ્ર માહિતી આપવા માટે। તો જે રીતે ધોળકામાં ભાજપનું સંમેલન યોજાયું છે કાર્યકરોને, અત્યારે સી આર પાટીલ સહિત અન્ય જે દિગ્ગજ નેતાઓ છે ભાજપના તેઓ સંબોધવાના છે। કહી શકાય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે એડી ચોટીનું જોર લગાવી દીધું છે અને ખૂબ જ પૂર જોશમાં જે પ્રચાર કરવામાં આવી રહ્યું છે, કાર્યકર્તાઓને એક જાતનો નવો ઉત્સાહ, નવો જોમ આપવાનો પ્રયાસ કરી રહેવામાં આવી રહ્યો છે અને મતદારોને પણ રીઝવવાનો પ્રયાસ કરાયો છે। અંતિમ તબક્કાનો જે પ્રચાર છે તે ખૂબ જ જોરશોરથી કરવામાં આવી રહ્યું છે, પૂર્ણ થવાનું છે। ત્યારે જે પ્રદેશ પ્રમુખે આપણને અહર્નિશ પરિશ્રમ કરી રહ્યા છે એમના માર્ગદર્શનમાં આપણે જ્યારે આવનારી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડીએ છીએ ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે સામે કોંગ્રેસનું મેદાન, કોંગ્રેસ વેરવિખર છે, નેતૃત્વ વિહીન છે, સંગઠન વિહીન છે, ઇતિહાસમાં ક્યારે બહુમતી ના મળી હોય એટલી મોટી બહુમતી ભારતીય જનતા પાર્ટીને મળવાની છે। ત્યારે વધારે વાત નહીં કરતા આપણા આંગણે આપણે પધાર્યા છે એમનું પણ સ્વાગત કરું છું, આપ સૌનું નતમસ્તક થઈને વંદન કરું છું, ભારત માતા કી જય। ખૂબ ખૂબ આભાર સન્માનીય સાંસદ શ્રી। સંમેલન યોજાયું છે, સી આર પાટીલ સહિત દિગ્ગજ જે ભાજપના નેતાઓ છે તે પણ આ સંમેલનમાં ઉપસ્થિત છે, કાર્યકરો માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સી આર પાટીલ અને અન્ય જે ભાજપના દિગ્ગજ નેતાઓ છે તે પણ અહીં ધોળકાના કાર્યક્રમમાં ઉપસ્થિત છે।